हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप अने वासुदेव विद्यालय यूट्यूब चैनल में हूँ आपनो स्वागत करूँ छू। धोरण पहेलू अने विषय हिंदी आपणे क्या पूछीए छीए तो के छे ध ध्वजानो ध कोण कहेवाय अने आपणे जो तो धनुषनो ध छापेलो आप्यो छे। पेज नंबर 33 अने 34 करवाना छे तो पेज नंबर 33 जुओ। चलो अहीं जे टपका करेलो ध आप्यो छे ई काटो करवानो छे જેવી રીતે આપણે કરતા હતા બધા પેજમાં તેવી જ રીતના। પછી તો કે છે ધ, જો ધ ને ગોતવાનું છે અને રાઉન્ડ કરવાનું છે આ પ્રશ્નમાં। પછી અહીંયા ધમાં કલર પૂરો અને ધ ને કાટો કરો। પછી તો કે છે અહીંયા ધ છે એક પછી આવી રીતના જો ત્રણ લાઈન કાટી છે એવી રીતના અહીંયા તમારે ત્રણ ત્રણ કાટા કરવાના છે। જે ટપકા આપ્યા છે એ કાટા કરો પેન્સિલથી લાઈન કરીને અને જે જગ્યા આપી છે એમાં તમે નવો અક્ષર લખો। ચલો હવે પેજ નંબર 34 ખોલો। ચલો એમાં જેમ આપણે કરીએ છીએ તેમ જ રજાનો ધ જો ધ થી શરૂ થતા અક્ષર ઉપર લાઈન અડાડવાની છે તો આ છે ધ જે વચ્ચે જે અક્ષર આવ્યો છે એ ગોતવાનો છે। તો પહેલા આપણે ઉપરથી લઈએ છીએ ધ એટલે ધ ડ પછી તો હા લીટી કરી દો। પછી આ છે દરવાજા એમાં ધ પહેલો અક્ષર છે નથી તો લીટી કરવાની નથી। પછી ધ ધનુષ તો એ છે તો લીટી કરી નાખો। પછી તલવાર તો એમાં કરવાની નથી ધ નથી તો ચલો એમાં લીટી કરી નાખીએ। પછી છે ધબ્બા તો હા એમાં ધ છે એમાં પણ લીટી અડાડી દો। પછી ઢાલ તો એ આવશે નહીં તો કેટલી લીટી કરવાની થશે 1 2 3 અને 4 તમારી જે ચિત્ર આવ્યું છે એમાં 4 લીટી હોવી જોઈએ। હવે બાજુનું જોઈએ ધ ની નીચે લીટી કરો। કાટો અક્ષર કયો કરી નાખ્યો છે ધ તો નાની નાની ધ ની નીચે લીટી કરવાની છે ધ ગોતો અને એની નીચે નાની લીટી કરો। આ થઈ ગઈ 6 અક્ષરમાં ધ ગોતીને લીટી। પછી આપણે જેમ કરતા હતા એમ જ ધ થી જુદા અક્ષર ઉપર ચોપડી કરો એટલે ધ ઉપર કરવાની નથી પણ ધ થી જે જુદો અક્ષર છે એના ઉપર ચોપડી કરવાની છે। તો જો અહીંયા તમને કેવું લાગે બધા જ અક્ષર સરખા લાગે તમારી ભૂલ થાય એટલે આવું કર્યું હોય કે તમને ખબર ન પડે પણ સરસ રીતે ધ ને અક્ષર ને ઓળખવાનું અને કરવાનું છે। જો ધ કેવો હોય અહીંયા જો એવો છે ચોખ્ખો એવો જ અહીંયા ગોતવાનું છે। તો આ ધ છે હા આ છે ના ચોપડી કરો આ છે હા આ છે ના ચાલો ચોપડી કરો। પછી આ ધજાનો ધ છે આ છે નથી આ આ ધ નથી જુઓ ઘ છે આમાં મીંડુ વાળેલું નથી એટલે ભૂલ કરતા નહીં આ ધ છે નાની માથે આપણે ચોપડી કરવાની થશે। પછી જો અહીંયા શું આપ્યું છે 6 આપ્યો છે એ ધ જેવું જ લાગે પણ આપણે એની માથે ચોપડી કરવાની છે। પછી જો અહીંયા શું આપ્યું છે થ આપ્યો છે તો થાળીના ખ માંથી ચોપડી। પછી બ આ બ છે આ ધજાનો ધ આપ્યો પાછો ધનુષનો ધ તો એમાં બિંદુ કરેલું છે જો છે તો એમાં ચોપડી કરાય નહીં। હવે આ છે છે ઈ ઘરન ખ છે એની માટે ચોપડી કરવાની। તો હવે જો જેટલા વધતા એ બધા શું કહેતા ધ ધ ધનુષનો ધ। તો ચાલો હવે પછીના જે આપણે કરતા હતા એ પછીનો નીચેનો જે પ્રશ્ન છે ચિત્રવાળો એમાં પણ એવી જ રીતના કરવાનું છે। ટપકા અડાડીને ઘાટા કરો લીટી અડાડો ટપકા અડાડીને ઘાટા કરો અને ધજાનો ધ કરો। પછી ધડ વાંચતા પણ જાઓ જેથી કરીને તમને હિન્દી આવડી જાય ધડ। પછી ધનિયા ચલો લીટીને અડાડીને ઘાટું કરો મીંડું કરો ધનિયા। પછી ધબ્બા ધોબા હવે આ થઈ ગયા ચારે અક્ષર આપણા કાંટા જોઈ લો જી ઉપર જેવા છે એવા ત્રણે ત્રણ થઈ ગયા છે। હા તો એવા જ આના જેવો શબ્દ જો અહીંયા બે વાર લખાઈ ગયો હોય તો તમે લખેલું સાચું જો ભૂલ થઈ હોય તો ચેકીને સરસ અક્ષર ઉપર જે લાઈન આપી છે એવી જ હોવી જોઈએ ચેકીને લખી નાખજો ફરીથી પણ ભૂલ કરશો નહીં। ચલો હવે એના પછીનો પ્રશ્ન જુઓ આ છેલ્લો એ તો તમને આવડે જ છે ને આપણે એ પ્રશ્ન જાતે જ કરી છે। શબ્દમાંથી ધનુષનો ધ ગોતવાનો છે અને મીંડું કરવાનું જો પેલા શબ્દમાં એક છે મીંડું તો આ ત્રણેયમાં ચાલો ધ ગોતી મીંડું કરી નાખો પેન્સિલથી અહીંયા પેલું ધ ન પછી ધરતી
ધમાકા, તો જ્યાં ધ છે ને એની ફરતે રાઉન્ડ કરી નાખો. હવે પછી છે શબ્દો નું ગુજરાત, તો આપણે આ પાંચ શબ્દ કરનું ગુજરાતી કરીએ છીએ. ધનુષ એટલે ધનુષ, એ આપ્યું જ છે. તો હવે જો ધજા એટલે ધજા, ધડ એટલે ધડ, શરીરનો એક ભાગ. ધનિયા એટલે કંથમીર, ધબ્બા એટલે ડાઘ. પણ આ તમને સમજાવવા માટે મેં લાંબુ લખ્યું છે કે કપડામાં લાગેલો ડાઘ એક કપડાની અંદર બીજા કપડાનો કલર બેસી જાય તો એને ધબ્બા કહેવાય. શું કહેવાય? ડાઘ. તો આપણે કાંઈ યાદ નહીં તો ડાઘ યાદ રાખવાનું છે. ધબ્બા એટલે ડાઘ. તો આવી રીતે આપણે પેજ નંબર 33 અને 34 પૂરા થયા. તમારી શ્વાની અંદર પેજ નંબર 34 સુધી પૂરું હોવું જોઈએ. અને શબ્દો આ બધા જે ચાર લખાવ્યા છે એ ચારે શબ્દો તમારે ત્રણ વાર તમારી બુકમાં ગુજરાતી સાથે લખવાના છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પુનરાવર્તન કરીશું. અસ્તુ.